રાજકોટના ગોંડલ રાજવી પરિવારના નવલખા પેલેસમાં ચોરીની ઘટના બની છે. ગત તારીખ 9 રાત્રિના તસ્કરોએ પેલેસમાં હાથફેરો કર્યો છે. 29 કિલો વસ્તુની કિંમત રૂપિયા અંદાજે 10,16,000ની થઈ છે. ચોરી છે રાજવી મહારાજા સર ભગતસિંહજીની ભેટમાં મળેલ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે. ચાંદી, પંચ ધાતુ અને પીળી ધાતુની 29 કિલોની જે વસ્તુઓ છે તેની ચોરી કરવામાં આવી છે. પેલેસના કર્મચારી છે તેમના દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ચોરીના બનાવમાં તપાસ હાથ ધરી છે. તો જે પ્રમાણે ગોંડલથી વિગત મળી રહી છે, ગોંડલના પેલેસમાં તસ્કરો છે તે હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા છે. રાજવી પરિવારના નવલખા પેલેસમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. તો ગત રાત્રિ 9 રાત્રિએ છે તસ્કરો છે તે પેલેસમાં હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. 29 કિલો વસ્તુઓની કહી શકાય કિંમત જો અંદાજ લગાવવામાં આવે તો 10,16,000ની છે. તે ચોરી કરીને ફરાર થઈ ગયા છે તસ્કરો. ત્યારે રાજવી મહારાજા સર ભગવત સિંહજીને ભેટમાં મળેલી જે વસ્તુઓ છે તેની ચોરી થઈ છે. તો ચાંદી, પંચ ધાતુ અને પીળી ધાતુની 29 કિલો વસ્તુઓ છે તેની ચોરી થઈ ગઈ છે. પેલેસના જે કર્મચારીઓ છે તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ચોરીના બનાવમાં તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે પોલીસ છે તેણે હાલ તો ચોરીનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ હજી સુધી તસ્કરો છે તેમનો કોઈ પતો નથી. તસ્કરો ફરાર થઈ ગયા છે.